ગર્લફ્રેન્ડ હતી ને એના ઘરે ખબર પડી ગઈ હતી તો ત્યારે માથા કુટ થઈ હતી તો પછી બીજી વાર એને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો તો એને મને એ રીતે મેસેજ કરીને મને હલવાડ્યો પછી તે દિવસે રાતે મારા ઘરે બધા આવ્યા હતા મારવા મને તો કેટલા દિવસ પહેલા પહેલા તો એના ઘરે ખબર પડી ગઈ છે ને એને બધું મારી પર નાખ્યું જૂના વાળા એક નવા વાળા એક જ હતું એક જ છે તો એને મારા ઘરે આવીને મને ફેનિલ ગોયાની પી લીધી હતી તો એમ કરીને એક લાફો માર્યો મને જેવો લાફો માર્યો ને એવો મેં બેને માર્યા તો એ આવ્યા હતા પાંચ છ જણા મોટી ગાડી લઈને આવ્યા હતા બપોર દિવસ મારી સોસાયટીની બાજુમાં ડીસી અને કોમેન્ટરી આવી હતી ત્યાં રહે છે એ રીતનું હતું તો કોઈએ કીધું નહોતું કે અહીંયા રહે છે તો રાતે એકે કીધું ને તો આવ્યા હતા ઘરે તો એમાં મારા પપ્પા વચ્ચે આવ્યા ને તે એને આટલે વાગી ગયું હતું લોહી નીકળ્યું હતું પછી ઓલા ન્યા પ્રમુખ છે ને હરિકર અમારા એને બધું પતાવ્યું હતું એ કોક એને કઈક વાત કરી ને એને કોક પતાવ્યું પછી એ કે હવે મેસેજ તું ન કરતો અને એનો નહીં આવે મેં કીધું વાંધો નહીં તો મેસેજ કર્યો નથી પછી અને એનો કઈ આવ્યો નથી પછી આ વાત મેં કોઈ નથી કીધી જ્યાં બહાર જાઉં ને પપ્પા નથી એન કાકા છે એન કાકા એન કુવા અને એન મામા ત્રણ છે તો મને વાહે થી મારવા આવ્યા ઈ નથી આવતા બીજા ને મોકલે છે આપણને તો ખબર પડી જાય કે નહીં કે કોણ આવે છે પછી એક વાર મોટા વર્ષ વીઆઈપીએસી જતો હતો ને ત્યારે ગાડી ભટકાડવાની કરી છે એને આવું એને ત્રણ થી ચાર વાર કરેલું છે તો હવે હું એને ઘરે જાઉં છું ઓલીના અને એને પતાવીને હું દવા પી જાઉં એને પતાવીને શું છે મારી વાહે પડી ગયા છે તું ક્યાં છો અત્યારે બીજું મારે કઈ નથી જોતું હું કરવા પડી ગયા એને કેટલી વાર કીધું અને એને તે દિવસે વાહે થી ઘા કર્યો મારા પપ્પા મેં કહ્યું આવડું આવું કરે છે નહીં એ મેં કીધું શાંતિ રહે કાલ આંજો તારો પણ મળો ના ના હું કેવાનો નથી હવે હા ભલે એમાં એવું છે એને પછી વધી જાય ને ખોટું એ કરતા મેં કઈ ન થાય આ થાય તો પછી હું વધી જાય તને ખબર છે પાછળ બધા કેટલા હેરાન થાય તને ખબર છે બધી વસ્તુ ના સોલ્યુશન હોય બરોબર ઉતાવળો કોઈ ડિસિઝન આપણે શું કરો આપણી લાઈફ બગાડવી છે આમ તો બગાડી તો જઈ બગાડી નથી કાંઈ થયું નથી બધું એ બધું ઓકે જ છે તું છે ને શાંતિ રહે ઘરે રહે બેજી તો આનું કાલ તારો પણ મળી લે તારે કાંઈ કરવા જ નથી અત્યારે ક્યાં ઉભો છો હું બહાર છું તું ઘરે વહી જા બરોબર હું નથી જવાનું હું કરવા નથી જવાનું પણ નામ નાખી દીધું મારું અને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો તો એને બધી મેસેજ કરીને એ રીતે વાત કરીને પછી સ્ક્રીનશોટ પાડીને આખા પછી તે દિવસે એ તો બહુ લાંબુ છે મને નથી ખબર એને બતાવ્યું હતું તેથી મને સીધો લાફો માર્યો ને તો તે દિવસે મેં એને
સીધું હું મારવા જ મળ્યો, બીજી કઈ વાત જ નહોતી. એમ નહી, નોર્મલ હું છે, મેં મેસેજ માં કે થોડી ઘણી તને ખબર છે, મને ન ખબર, મને ન ખબર, એને એને કર્યું તું, હું ઉઠતો તો ઘરે, મને ખબર નથી, હું ઉઠતો તો ને મને જગાડીને સીધો મારવા જ મળ્યા, આવીને આવીને લાફો માર્યો ને મેં હામાં માર્યા એને બે ને. તાર પાસે ગાડી છે અત્યારે કે નથી? હા છે. તો તું આ કેપિટલ ફાર્મ આવ્યા પેલા? ના ના હું નહીં આવું, હવે મારું નક્કી નહીં, બસ નક્કી નહીં. એવું ન હોય ફેનિલ, તાર માનવાનું છે કે નથી માનવાનું? નહી હવે હવે હું કોઈનું નહીં માનું, બસ એને મારી નાખે હું મરી જવાનો. તું એને કેમ મારીશ? અરે હું તો ગમે એમ મારી લઈ, અને ઘરે જઈને હું માર નાખે. એના મન તારામાં ફરક હું એમ કે તું મને? ભલે નો હોય ફરક, અત્યાર સુધી મેં ફરક રાખ્યો તો, પણ હવે એને નો રાખ્યો. પણ એનથી ઈ તારી લાઈફ છે? ઈ લાઈફ નથી, પણ મારે બહાર જવું ને તોય મારી જતી નાખે. એ પણ તારું સોલ્યુશન થઈ જાય ને તો હોમસ તો કેમ નથી તું? મળીને બધું જે કરવાનું છે ને કરાવી દે. તું બે ઘરમાં બેસી શકીશ કે નહીં બેસી શકીશ? કઈ નઈ, રેવા દેવા.